મહેસૂલી આવક વધારવા સરકાર કરી શકે છે નિર્ણય. નવા નાણાકીય વર્ષથી નવી જંત્રી લાગુ થાય તેવી શક્યતા છે. આ વખતના બજેટનું કદ વધી શકે છે. આવક વધારવા માટે જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા છે. છેલ્લે 2011 કરાયો હતો જંત્રીમાં વધારો. 10 વર્ષ બાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો તોખાર. જંત્રીના ભાવમાં વધારો ન થતા સરકારની આવક ઓછી છે. બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાને કારણે જમીન સંપાદનમાં સરકારને મુશ્કેલી નડે છે. વિકાસના પ્રોજેક્ટને પણ પડે છે અસર. મયુર, આ જંત્રીના ભાવ વધારાને લઈને શક્યતાઓ છે, સરકાર વિચારણા કઈ રહી છે, કઈ રીતનો એનો અમલવારી થઈ શકે છે, આગળના સમયમાં તેની શું અસર? તમને જણાવી દઉં કે હાલ રાજ્ય સરકાર એ વિચારણા કરી રહેલી છે કે જંત્રીના ભાવની અંદર વધારો કરવો જોઈએ. છેલ્લે 2011 અંદર રાજ્ય સરકારે જંત્રીના ભાવની અંદર ફેરફાર કરેલા હતા અને વધારો કરેલો હતો. ત્યારબાદ 10 વર્ષ થઈ ગયેલા છે. 10 વર્ષની અંદર રિયલ એસ્ટેટ માર્કેટ છે તે પણ તેજીની અંદર આવી ગયેલું છે અને નાના શહેરોથી લઈ મોટા શહેરોની અંદર જે રિયલ એસ્ટેટ માર્કેટ છે તે ગગનચુંબી એ આકાશે પહોંચેલું છે. ત્યારે હવે જે છે તે જંત્રીનો ભાવ એ ઓછો છે અને સરકારના જે વિકાસના જે જુદા જુદા પ્રોજેક્ટો છે તો તેની અંદર જમીન સંપાદનને લઈને પણ મુશ્કેલીઓ સર્જાઈ રહેલી છે. બીજી તરફ રાજ્ય સરકાર આગામી જે બજેટ છે તેનું કદ પણ વધારવા જઈ રહેલી છે તો તેની અંદર પણ મહેસૂલી આવકનો વધારો કરવો એ ખૂબ જરૂરી છે અને આ તમામ મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 2 વર્ષ પહેલા એક કમિટીની પણ રચના કરેલી હતી. તેના સર્વે માટેનો સૂચના આપેલી હતી અને તે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ હતી. હવે ગમે તે ઘડીએ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાઈ શકે છે અને તેની અંદર જંત્રીના ભાવની અંદર વધારો થાય તેવી શક્યતાઓ છે અને જેના કારણે સીધો જ રાજ્ય સરકાર અને ફાયદો થશે. રાજ્ય સરકારની જે તિજોરી છે તેને ફાયદો થશે અને સાથે જ જાહેર જનતા માટેના આ જે મહત્વના વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેને પણ ફાયદો થશે. જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જંત્રીના ભાવના વધારાને લઈને વિચારણા છે. 2011 છેલ્લે વધારો થયો હતો ત્યારબાદ 10 વર્ષનો સમય વીતી ગયો છે પરંતુ વધારો નથી થયો તો તેને લઈને વિચારણા થઈ રહી છે. જૈન આક્રોશ બાદ સરકાર એક્શનમાં છે. શત્રુંજયની સુરક્ષાને લઈને સરકાર બનાવશે ટાસ્ક ફોર્સ. પાલિતાણા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. શત્રુંજય પર્વત પર શરૂ જે મુદ્દો થયો છે, વિવાદ થયો છે ત્યારે પર્વત પર ચોકી બનશે. વિવાદના નિકાલ માટે ટાસ્ક ફોર્સની રચના થશે. આવતીકાલે જ ટાસ્ક ફોર્સની રચના થઈ જશે. તો મહત્વના અને મોટા સમાચાર. હાલમાં જે રીતે આક્રોશ જૈન સમાજમાં જોવા મળ્યો છે શત્રુંજયની ઉપર જે ઘટના ઘટી છે તેને લઈને, તો સુરક્ષાને લઈને સરકારે ટાસ્ક ફોર્સને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જે ટાસ્ક ફોર્સ બુધવારથી જ કામ કરતી જોવા મળી જશે. સાથે જ એક ચોકી પણ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે અને એ ટાસ્ક ફોર્સ આ તમામ વિષયો ઉપર અધ્યયન કરીને ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાઓ ભરશે. જે કોઈ મહત્ત્વના કામો છે એ તમામ કામોમાં સરકાર ખૂબ જ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે. તો આ દરમિયાન સુરતમાં જૈન સમાજની વિશાળ મહારેલી યોજાય. પોતાની માંગોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો. સમેત શિખર અને પાલિતાણામાં શત્રુંજય પર્વત મુદ્દે સુરતમાં જૈન સમાજે મહારેલી યોજી. સમેત શિખરને ઇકો ટુરિઝમ જાહેર કરવાના નિર્ણયને લઈને જૈન સમાજમાં રોષ ફેલાયો, જેને લઈ અનેક દિવસોથી રાજ્યના અનેક શહેરોની સાથે દેશભરમાં દેખાવો અને રેલીઓ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સુરત શહેરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. શહેરમાં નીકળેલી રેલીના દ્રશ્યો જોઈને જૈન સમાજમાં ફેલાયેલા આક્રોશની આંકી શકાય. શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી રેલીમાં જૈન મુનિની સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા. સરગમથી કલેક્ટર કચેરી સુધીની નીકળેલી રેલી દ્વારા પોતાની માંગ સરકાર સામે મૂકવામાં આવી. 3 કિલોમીટરની વિશાળ મહારેલી યોજ્યા બાદ કલેક્ટરને પોતાની માંગો મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જૈન સમાજના તીર્થસ્થાનો પર અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ દેખાઈ રહ્યો છે. તેમણે પોતાની માંગણી જાહેર કરતા જણાવ્યું કે સરકાર બંને સ્થળોને આગામી સમયમાં તીર્થસ્થાનો તરીકે જાહેર કરે. પાલિતાણામાં બનેલી ઘટનાને લઈ પોલીસનો મહત્વનો નિર્ણય. શત્રુંજય પર્વત પર સુરક્ષાને લઈ ઉભી કરાશે પોલીસ ચોકી.
ભાવનગરના પાલીતાણામાં શત્રુંજી પર્વત પર તોડફોડની ઘટનાને લઈ જૈન સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે, જેના પ્રત્યાઘાત રાજ્યની સાથે દેશભરમાં પડ્યા છે. તો ભાવનગર પોલીસે પણ આ મુદ્દે ગંભીરતા દાખવતા પાલીતાણામાં શત્રુંજી પર્વત પર પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લીધો છે. પોલીસ અધિક્ષકના આદેશ બાદ તાત્કાલિક અસરથી પોલીસ કર્મીઓની નિમણૂક કરી પોલીસ ચોકી ઉભી કરી છે. શત્રુંજી પર્વત પરની આ ચોકીમાં 1 PSI, 2 SI તેમજ 8 TRP જવાનો સહિત 26 વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ તમામ સ્ટાફ પર્વત અને તળેટીની સુરક્ષાની સાથોસાથ યાત્રીઓના સરસામાનની સલામતી, ટ્રાફિક નિયમન, દબાણ અટકાવવા, યાત્રીઓ માટે હેલ્પ ડેસ્ક, મહિલા સલામતી અને પ્રવેશના માર્ગ પર સઘન ચેકિંગની કામગીરી કરશે. આ નવી ઉભી કરવામાં આવેલી ચોકી પર DYSP કક્ષાના અધિકારીનું સીધું સુપરવિઝન પણ રહેશે. અગાઉ બની ચૂકેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનું આગામી ઘટનાને ધ્યાનમાં રાખી ભાવનગર પોલીસે આ નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધશે કે માવઠું પડશે, હવામાન વિભાગે કરી મોટી આગાહી. રાજ્યમાં ઠંડી હજુ પણ ધ્રુજાવશે, પારો વધુ ઘટશે અને ઠંડી વધશે. સુસવાટા ભર્યા પવનની ગતિ તેજ થતા રાજ્યમાં કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું. છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી તેના તેવર બતાવી રહી છે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 1-2 ડિગ્રી ગગડી શકે છે. એનો મતલબ કે રાજ્યમાં હજી પણ ઠંડી વધશે. જોકે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે માવઠાની કોઈ આગાહી નથી કરી. पूरे गुजरात में अभी जो वेदर रहेगा मोस्टली ड्राई वेदर रहेगा और बारिश होने का कोई संभावना नहीं है. टेम्परेचर देखा जाए तो मैक्सिमम टेम्परेचर यानी डे टेम्परेचर में ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है. हवामान विभाग की आगाही अनुसार गुजरात में आगामी 4-5 दिवस तापमान में फेरफार थवानी संभावना नहीं. आ तरफ अमदावाद में आगामी 3 दिवस सुधी तापमान 14 डिग्री की आसपास रहेशे. ભરૂચના ઝઘડિયામાં કુખાર દીપડાએ મહિલા પર હુમલો કર્યો. એક અઠવાડિયામાં બીજી વખત હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો. છેલ્લા કેટલાક દિવસથી ઝઘડિયાના વેલુ ગામમાં ડરામણા દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો અને હવે જેનો ડર હતો એ જ થયો. ખેતરમાં કામ કરતી એક મહિલા પર દીપડાએ હુમલો કરી દીધા. વેલુ ગામના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. અચાનક આવી ચડેલા દીપડાથી મહિલા ઢકાઈ ગઈ. તે કંઈ વિચારી એ પહેલા તો દીપડાએ તરાપ મારી દીધી. જો કે આ સમયે આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડાની જંગલમાંથી બચાવી લીધી. ઈજાગ્રસ્ત મહિલાને પાણીથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. ઝઘડિયાના વેલુ ગામ ઇન્દોર પાણીથા ખેત વિસ્તારમાં વારંવાર માનવભક્ષી દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે. સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કોઈ કાર્યવાહી નથી થઈ. આખરે કંટાળીને લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં આ દીપડાને નહીં પકડે તો ભૂખ હડતાળ પર ઉતરી જશે. જૂનાગઢમાં પશુઓને રસ્તામાં ચારો નાખવાની મનાઈ. કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને કડક નિર્ણય લીધો. રખડતા ઢોરને લઈ જૂનાગઢમાં તંત્ર એક્શનમાં આવ્યું. રોડ રસ્તા પર રખડતા ઢોરને ચારો નાખશો તો થશે કાર્યવાહી. આ નિર્ણય લીધો છે જૂનાગઢ કલેક્ટરે. રખડતા ઢોરને ચારો નાખવા અને રસ્તા પર ઢોરને રખડતા મૂકવા પર જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મુકાયો છે. રસ્તા પર યમદૂત થઈને ફરતા રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે, જેને લઈને કલેક્ટરે આ કડક જાહેરનામું બહાર પાડ્યું. રખડતા ઢોરને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલાક સ્થળોએ તો રખડતા ઢોરે રાહદારીઓ પર હુમલો પણ કર્યો હતો, છતાં રસ્તા પર રખડતા ઢોરનો અડ્ડો જોવા મળતો. પરંતુ હવે જો કોઈ રખડતા ઢોરને તેમજ જાહેરમાં ઘાસચારો નાખશે તો તેના પર કાર્યવાહી કરાશે. કલેક્ટરના જાહેરનામા બાદ આજથી મનપાની ટીમે પોલીસને સાથે રાખી શહેરના મુખ્ય રસ્તા ઉપર ઘાસચારો વેચતા ઇસ્મો પર તવાય બોલાવી અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી. કલેક્ટરના આ જાહેરનામાને શહેરીજનો આવકારી રહ્યા છે. ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવાનું વિચારતા હોય તો માંડી વાળજો. અમદાવાદ પોલીસ આ ઘાતક દોરીને લઈને બની છે વધુ સતર્ક. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, વેચાણ કે ખરીદી કરતા પહેલા ચેતી જજો. જો આ કામ કર્યું તો પોલીસ પકડી જશે અને કરશે કાર્યવાહી. ગળાકાપ અને લોકોનો જીવ લેતી ઘાતક એવી ચાઇનીઝ દોરીએ ઉત્તરાયણ પહેલા જ કાળો કેર વર્તાવ્યો. રાજ્યભરમાં કેટલાય લોકોના ગળા કપાયા છે, કેટલાક મોતને ભેટ્યા તો કેટલાકને ગંભીર ઈજા થઈ. પરંતુ હવે ચાઇનીઝ દોરી નામના દુશ્મન સામે તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની અને ચાઇનીઝ દોરી લઈને નીકળેલા લોકોને લીધા સકંજામાં. છેલ્લા 20 દિવસમાં અમદાવાદ પોલીસે આશરે 4000 જેટલા ચાઇનીઝ દોરીના ટેલર સાથે 40 લોકોને ઝડપી પાડ્યા.
સરખેજ પોલીસે તો આખું ગોડાઉન જ ઝડપી પાડી 2000 થી વધુ ચાઇનીઝ દોરીના ટેલરો કબજે કર્યા. તો નારોલ, ઇસનપુર, સરખેજ, કાલુપુર, સરદારનગર સહિત પોલીસે સૌથી વધુ કેસ અમદાવાદમાં કરતા દોરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો. હવે ઉત્તરાયણ આવતા પહેલા પોલીસ દ્વારા માર્કેટોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાશે. ઉત્તરાયણ પહેલા વડોદરાનું તંત્ર એક્શનમાં આવ્યું. ચાઇનીઝ દોરીને લઈને તંત્રે મોટો નિર્ણય લીધો. ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કર્યો તો ખેર નથી. ચાઇનીઝ દોરીને લઈ વડોદરા પોલીસે કરી છે લાલ આંખ. આ વખતની ઉત્તરાયણમાં જો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કર્યો તો કડક કાર્યવાહી થશે. વડોદરા પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહીની પણ સૂચના આપવામાં આવી છે. માત્ર ચાઇનીઝ દોરી જ નહીં પણ તુક્કલ ઉડાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન તુક્કલ ઉડતા આગના બનાવો બનતા હોય છે તો આ તરફ ચાઇનીઝ દોરીએ ઉત્તરાયણ પહેલા જ લોકોનો શિકાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ગળાકાપ દુશ્મને વડોદરામાં હાલમાં જ એક આશાસ્પદ હોકી ખેલાડીનો ભોગ લઈ લીધો. હવે તંત્રએ નિર્ણયો કડક કરતા ચાઇનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન અને વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જાહેરનામા એ પણ ઉલ્લેખ કરાયો છે કે કોઈને જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ પર લખાણો પણ નહીં લખી શકાય. વીજ કંપનીના ધાંધિયા સામે ધારાસભ્ય થયા લાલ ગુમ. ત્યાં સુધી કહી દીધું કે ગામમાં ગાડી આવી તો પાછી નહીં નીકળે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વીજ કંપની સામે પાવરમાં દેખાયા. 10-12 ગામમાં વીજળીને લઈને ધાંધિયા હોવાથી ચૈતર વસાવા સેંકડો લોકો સાથે વીજ કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમણે કહ્યું કે જ્યારે તમારે વિજિલન્સમાં જવાનું છે ત્યારે તમારી પાસે પૂરતો સ્ટાફ હોય છે, પરંતુ જ્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવાનો હોય છે ત્યારે કહો છો સ્ટાફ નથી. આ જ મુદ્દે વીજ અધિકારીઓને ઠપકો આપતા તેમણે ખુલ્લી ધમકી આપી. આદિવાસી વિસ્તાર છે, બે ઘોડા ને એક પંખો બાળે છે. વિજિલન્સ વાળાના મગજમાં બી બીજો ત્રીજો ખાપો હોય ને તો કાઢી નાખવા કેજો, બાકી ઘૂસે ને આ લાઈવમાં કેમ છું, ઘૂસે તકલીફ પડશે. વસાવાએ ખેડૂતોને વીજળી માટે ભોગવવી પડી હાલાકી દૂર કરવાની માંગ કરી. સેંકડો લોકો સાથે વીજ કચેરીએ પહોંચેલા વસાવાએ કહ્યું કે અનેક ખેડૂતો કહી રહ્યા છે કે વીજ વિભાગના કર્મચારીઓ કોઈ કામ કરવા આવે ત્યારે જોગવાઈ ન હોવા છતાં ગ્રામજનો અને ખેડૂતો પાસેથી વધારાના પૈસા વસૂલે છે. વસાવાએ કહ્યું કે આવા કટકી બાદ વીજ કર્મીઓનો પર્દાફાશ કરશે. ખેડૂતો ખાતર લેવા દૂર દૂરથી આવ્યા, કલાકો સુધી લાઈનમાં પણ ઉભા રહ્યા, પરંતુ ખાતર ન મળ્યું. મહીસાગર પંથકમાં ખેડૂતોની આ દશા છે. યુરિયા ખાતરની અછતને લઈ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મહીસાગરના લુણાવાડામાં રિયાલિટી ચેક કરાવ્યું. સહકારી ખરીદ વેચાણ સંઘ પર જઈને જોયું તો ખેડૂતો લાંબી કતારમાં લાગેલા દેખાય. ખેડૂતોને પૂછતા તેમણે કહ્યું કે સવારે 6 વાગ્યાથી તેઓ લાઈનમાં ઉભા છે. આવું એક સપ્તાહથી ચાલી રહ્યું છે. યુરિયા ખાતરની એક જ ગાડી આવતી હોવાથી મોટાભાગના ખેડૂતોને ધક્કા માથે પડે છે. ફરી એક વખત એવું જ થયું. જે ખેડૂતનો વારો આવ્યો તેઓને યુરિયા ખાતર મળ્યું, જ્યારે કતારમાં પાછળ ઉભેલા હતા તેઓનો વારો આવ્યો ત્યારે જ ખાતર ખાલી થઈ ગયું. ગોડાઉન ખાલી ખમ જોવા મળ્યું. જેમને ખાતર મળ્યું તેઓની એવી ફરિયાદ છે કે 10 થેલીની જરૂર હોય તો માત્ર 1 કે 2 થેલી જ યુરિયા અપાયું. ઉડી નાખે વળગે એવી વાત તો એ જોવા મળી કે યુરિયાની 1 થેલી સાથે ફરજિયાત નેનો યુરિયાની 1 બોટલ આપવામાં આવી રહી છે, જેને લઈને પણ ખેડૂતો નારાજ જોવા મળ્યા. ખાતર ડેપોના મેનેજરનું કહેવું છે કે ઉપરથી જ ખાતર ઓછું આવી રહ્યું છે. સાથે જ તેમણે અપીલ કરી કે ખેડૂતો નેનો યુરિયા ખાતરનો ઉપયોગ કરે તો અછત નિવારી શકાય છે અને ફાયદો પણ વધુ થાય છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે પંચમહાલના કેટલાય ખેડૂતો પાણી માટે તરસ્યા. કેનાલ છે પણ પાણી જ નથી આવતું. સુખીભટ કેનાલ અને કેનાલમાં ઉગી નીકળ્યા છે જાડી ઝાંખરા, તો ક્યાંક કેનાલમાં પડી ગયા છે મસ્ત મોટા ગાબડા. કેનાલની દુર્દશાના આ દ્રશ્યો છે સાંતલપુર તાલુકાની માઇનોર કેનાલ. એક તરફ આ વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ તંત્રના પાક પે અહીંની કેનાલના હાલ બેહાલ છે. સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામના ખેડૂતો અત્યાર સુધી ચોમાસા આધારિત ખેતી કરતા. ખેડૂતોના હિત માટે કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ લખાપુરા માઇનોર કેનાલમાં પાણીનું ટીપું પણ જોવા મળતું નથી. આજ દિન સુધી પાણી ન છોડવાને કારણે કેનાલ ખાલીખમ છે. કેનાલમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કેનાલ બનાવી ત્યારથી લઈ આજ દિન સુધી આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, અને નથી તો કેનાલની સફાઈ કે રિપેર કરવામાં આવી, જેથી જ્યાં જુઓ ત્યાં કેનાલ તૂટેલી હાલતમાં અને કેનાલમાં બાવળો તેમજ જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. લખાપુરા, વારાહી અને લીમ ગામડા ગામના 30 થી વધુ ખેડૂતોની 1000 હેક્ટર જમીનને સિંચાઈના પાણી માટે તરસી રહી છે. જો તંત્રએ ચોમાસા પહેલા આ કેનાલનું સમારકામ કર્યું હોત તો ખેડૂતો શિયાળુ પાક લઈ શક્યા હોત,
પરંતુ કેનાલોની આ દુર્દશા જોઈને લાગતું નથી કે ખેતરો સુધી કેનાલના પાણી પહોંચે. રાજ્યનું એક ગામ કે જ્યાં બાળકો મંદિરમાં શિક્ષણ મેળવે છે, અનોખી પદ્ધતિના કારણે નહીં પરંતુ શિક્ષણ વિભાગની આળસના કારણે. રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ભૌતિક સુવિધાઓમાં વધારો કરવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં અંતરિયાળ વિસ્તારમાં વાસ્તવિકતા દાવાઓથી વિપરીત જોવા મળે છે, જેની પોલ ભણતા બાળકોના આ દ્રશ્યો ખોલી રહ્યા છે. આ કોઈ શાળાના વર્ગખંડ નહીં પરંતુ મંદિરમાં ચાલતી શાળાના દ્રશ્યો છે. વલસાડ જિલ્લાના શુકલબારી ગામમાં શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ. આમ તો શાળાને વિદ્યાનું મંદિર કહેવામાં આવે છે, પરંતુ અહીં શાળા જ ખંડેર બની ગઈ હોવાને કારણે બાળકો મંદિરમાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. શાળામાં બેસાડી શકાય તેવી સ્થિતિ ન હોવાને કારણે ધોરણ 1-5 બાળકોને મંદિરની છત નીચે ભણવા મજબૂર થવું પડ્યું છે. શાળાના મકાનની હાલત એટલી હદે બદતર બની ચૂકી છે કે અભ્યાસ કરવાનું તો દૂર, ત્યાં જવાથી પણ ડર લાગે છે. ન જાણે ક્યારે છતનો કોઈ ભાગ પડશે તેનો ડર હંમેશા વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ અને શિક્ષકોને સતાવી રહ્યો છે, જેથી જર્જરિત બની ગયેલી શાળાને બંધ કરી નજીકના મંદિરમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શાળાના શિક્ષકો દ્વારા પણ આ બાબતે સંબંધિત વિભાગને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે વહેલી તકે ગામની શાળા નવી બને અને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરવાનું નસીબ સાંપડે તેવી લોકો માંગ કરી રહ્યા છે. ગોધરા તાલુકાના ચંચોપાના ગ્રામજનોનો રસ્તાને લઈને હોબાળો કર્યો, મેડિકલ કોલેજને રસ્તો બંધ કરાતા રોષ ફેલાયો. ગોધરાના ચંચોપા ગામમાં નિર્માણ પામી રહેલ મેડિકલ કોલેજ સ્થાનિક ગ્રામજનો માટે માથાનો દુખાવો બની છે. કોલેજના બિલ્ડિંગનું જ્યાં બાંધકામ શરૂ કરાયું છે ત્યાંથી પસાર થતા કાચા રસ્તા બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અગાઉ આ રસ્તાનો ઉપયોગ કરી ચંચોપા સહિત અન્ય 2 ગામના લોકો પસાર થતા હતા, તેમજ શાળાએ જવા માટે બાળકો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા, પરંતુ બાંધકામ કરી દેવાતા આ રસ્તો બંધ થઈ ગયો, જેના કારણે મેડિકલ કોલેજમાં બિલ્ડિંગ ફરતે બનાવાઈ રહેલ કોર્ટની બાજુમાં જ રસ્તો બનાવી આપવામાં માંગ ઉઠી છે. તેમજ કોલેજના બંને છેડા સુધી પાકા ડામર માર્ગની વચ્ચે આવેલો કાચો માર્ગ બંધ થતા સ્થાનિકોએ 2 કિલોમીટર ફરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડે છે. અગાઉ મેડિકલ કોલેજ બનાવવાની કામગીરી શરૂ કરતા પૂર્વે તત્કાલીન આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર અને ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજીને પણ રજૂઆત કરવામાં આવી હતી, તેમજ તેમના દ્વારા હૈયા ધારણા અપાઈ હતી, જેને લઈ યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ, જેથી સ્થાનિકો એકત્રિત થઈ પોતાની માંગણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. આ વખતની ઉત્તરાયણને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ, પતંગ દોરીના ભાવમાં 20% સુધીનો તોતિંગ વધારો. ઉત્તરાયણમાં આકાશી યુદ્ધ ખેલવા રાહ જોઈ રહેલા પતંગ રસિયાઓને આકાશી યુદ્ધ મોંઘું પડશે, કેમ કે પતંગ અને દોરીના ભાવમાં થયો છે ધરખમ વધારો. આ વખતે પતંગના વેપારીઓએ ભાવમાં કોઈ ડીલ રાખી નથી. પતંગનું હબ ગણાતા ખંભાતમાં આ વર્ષે દોર પીવડાવવાના ભાવમાં ધરખમ વધારો જીકાયો છે. દોર પીવડાવવાના રો મટીરિયલ એવા કાચ, કલર, સરસના ભાવમાં વધારો થતા દોરીના રંગ રોગાણના ભાવ પણ આસમાને પહોંચ્યા. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાતમાં પતંગ અને તેની બનાવટ દેશ વિદેશમાં જાણીતી છે. સાથે સાથે પતંગ ચગાવીને દોર પણ ખંભાતમાં ઉત્તમ ગુણવત્તાની માનવામાં આવે છે. ખંભાતની મોટી ચુનારવાડ, નાની ચુનારવાડ, ફુલલસ્કર વિસ્તારમાં પતંગ દોરનું કામ થાય છે. અહીં દોર પીવડાવવાના વ્યવસાયમાં લગભગ 250 લોકો જોડાયેલા છે. વર્ષોથી અહીં પતંગની દોરી પીવડાવવાનો વ્યવસાય થઈ રહ્યો છે, પરંતુ આ વખતે ખંભાતની પતંગ દોરી ચગાવનાર લોકો માટે ઉત્તરાયણને મોંઘી કરી રહી છે. રાજકોટની મહેમાન બનનારી ભારતીય ક્રિકેટ ટીમનું કાઠિયાવાડી અંદાજમાં સ્વાગત કરાશે, એટલું જ નહીં કાઠિયાવાડી ભાનું પણ જમવા મળશે. રાજકોટની મહેમાન બનનારી ટીમ ઇન્ડિયાની મહેમાન ગતિ માટે તૈયારીઓ પૂરજોશમાં છે. આગામી 6 તારીખના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે. ભારતીય ટીમના ખેલાડીઓનું કાઠિયાવાડી પરંપરા મુજબ ગરબાથી સ્વાગત કરાશે. આટલું જ નહીં, હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેલાડીઓને બાજરાનો રોટલો, દહીં, તિખારી, રીંગણનો ઓળો, અડદિયાનો લચકો સહિતની વાનગી પણ પીરસાશે. આ ઉપરાંત ઇન્ડિયન, મેક્સિકન તેમજ કોન્ટિનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે. ભારતીય ટીમના ખેલાડીઓની મહેમાન ગતિ માટે હોટલનો 170 કર્મચારીઓનો સ્ટાફ ખડેપગે રહેશે. હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવાયા છે, જેમાં ટીમના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન હાર્દિક પંડ્યા માટે પ્રેસિડેન્શિયલ સૂટ મળશે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પુલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામે T20 મુકાબલો રમશે. આગામી 6 તારીખના રોજ ટીમ ઇન્ડિયા જ્યારે રાજકોટ એરપોર્ટથી સયાજી હોટલ ખાતે પહોંચશે ત્યાં રેડ કાર્પેટ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરાશે.
ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો નોંધાયો. ટેકાના ભાવની સાથે બજાર ભાવ ઉચકાતા આવક વધી. ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક ભાવો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતો મગફળીની સતત વધતી આવકની સામે સારા બજાર ભાવો મળતા મહેનતનું ફળ મળી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, જીરું જેવા પાકોની આવકમાં વધારો નોંધાયો છે. માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે તો સારા મળી રહ્યા, 70 ટેકાના ભાવ સામે બજાર ભાવ પણ 1400 થી 1500 સુધી પહોંચતા મગફળીની ખરીદ પ્રક્રિયામાં વધારો થયો છે. ખેડૂતોનું ટેકાના ભાવે મગફળી આપવાને બદલે બજારોમાં સારો ભાવ મળતા બજાર ભાવે વેચાણ કરવા તરફ વળ્યા છે. સારા બજાર ભાવમાં રોકડે રકમ મળી જતી હોવાથી ખેડૂતો હાલ ટેકાના ભાવે આપવાના બદલે બજારોમાં ધડાધડ મગફળી વેપારીઓને પોતાની જણસ વેચી રહ્યા છે. ભરૂચમાં કેનાલમાં ગાબડું પડ્યા બાદ પણ તંત્રની આળસ. 24 કલાક વીતવા છતાં સમારકામ શરૂ ન કરાય. ભરૂચના ડાબલી ગામ પાસે તંત્રએ કેનાલની સાર સંભાળ લેવામાં આળસ બતાવતા ગાબડું પડ્યું, જેનો ભોગ આસપાસના ખેતર માલિક ખેડૂતો બન્યા. તો બીજી તરફ ગાબડું પડ્યાને 24 કલાકથી પણ વધારે વીતી ગયા હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાનું નામ નથી લઈ રહ્યું. સમારકામ કરવાને લઈને તંત્રએ કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ ન કરતા કેનાલનું પાણી વેડફાવવાનું ચાલુ છે, જેને પગલે ખેડૂતોમાં મહામૂલે તૈયાર કરેલા પાકમાં કેનાલના પાણી ફરી વળતા મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કપાસ, શેરડી, દિવેલ સહિતના પાકમાં પાણી ફરી વળતા તૈયાર પાક નષ્ટ થયો છે, જેને લઈને જગતના તાતે પાયમાલ થવાનો વારો આવ્યો. તો બીજી બાજુ ભરૂચ શહેર અને દહેજ ઔદ્યોગિક વસાહતમાં આજ કેનાલ મારફતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે, ત્યારે લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા પાણીનો પ્રવાહ આગળ જતો અટકી ગયો, જેના કારણે ભરૂચવાસીઓને દહેજ ઔદ્યોગિક વસાહતને પીવાના પાણીની અસર પણ થઈ શકે છે. ખેડૂતોનો સમગ્ર પાક નષ્ટ થઈ જતા ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો છે. નર્મદા નિગમ સામે પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો. કેનાલ બંને બાજુએ ઠેર ઠેર જર્જરિત હોવા છતાં મરામત માટે કોઈ કામગીરી નથી કરાઈ. સરકાર દ્વારા યોગ્ય વળતર માંગ મૂકી વળતર નહીં ચૂકવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ જિંદગી ઉચ્ચારવામાં આવી છે. જેતપુરના ખેડૂતોએ કરી સફેદ ક્રાંતિ. મશરૂમની ખેતી કરીને અહીંના ખેડૂતો લાખો રૂપિયા કમાયા. ધોરાજીના મોટી પરબડી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી પહેલ. પરબડી ગામના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની કોઠા સુસ્તી મશરૂમની ખેતી કરી આર્થિક રીતે સત્તર બન્યા છે. ધોરાજીના મોટી પરબડી ગામમાં રહેતા ખેડૂત મહેશભાઈ બાવીસા મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયાનો નફો કમાયા અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ બન્યા. અગાઉ તેઓ પરંપરાગત ખેતી દ્વારા જ તેમના ખેતીકામને આગળ ધપાવતા, પરંતુ તેમણે અંકલેશ્વરના અન્ય એક ખેડૂત પાસેથી માહિતી મેળવી ધોરાજીમાં મશરૂમની ખેતીની શરૂઆત કરી. પરબડી ગામની ખેતીની જમીનમાં 5000 ફૂટ અડધા વીઘામાં શેડ બનાવી મશરૂમની ખેતીના શ્રી ગણેશ કર્યા. 12 લાખ રૂપિયાના ખર્ચે ખેતીની શરૂઆત કરીને હવે તેઓ લાખોમાં આવક મેળવી રહ્યા છે. ફક્ત 2 મહિનાની મહેનતથી 3 ગણો નફો રળી રાજ્યના અન્ય ખેડૂતો માટે આગવું ઉદાહરણ પૂરું પાડ્યું. મશરૂમનો પાક 2 મહિનામાં તો તૈયાર થઈ જાય છે. આ તૈયાર થતા વેપારી સાથે કોલેબોરેશન મુજબ તૈયાર માલ મોકલવામાં આવે છે, જેમાં લીલી મશરૂમ પ્રતિ કિલો 100 રૂપિયા અને સૂકી મશરૂમ 600 રૂપિયાના ભાવે વેચાય છે. મશરૂમની ખેતી માટે જમીન, બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, વીજળી, પાણી વગેરે સાધનોની જરૂરિયાત મર્યાદિત રહે છે. મશરૂમનો પાક લીધા બાદ વધેલા અવશેષોને કેટલ ફીડ તરીકે, ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતર તરીકે અથવા બાયોગેસ ઉત્પાદન માટે પણ વાપરી શકાય છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ઘઉંના પાકનું મોટા પાયે વાવેતર થયું. કડકડતી ઠંડી ઘઉંના પાકને માફક આવે છે. ઘઉંના સારા ઉત્પાદન માટે વધુ વરસાદ અને કડકડતી ઠંડીની જરૂર હોય છે. ચોમાસામાં ધોધમાર વરસાદ વરસ્યો અને હવે ઘઉંને માફક આવે એવી ઠંડી પણ પડી રહી છે, ત્યારે સૌ એવા ઘઉંનું મોટા પાયે વાવેતર કર્યું છે. પાકને કડકડતી ઠંડી માફક આવતા મબલખ ઉત્પાદન થાય એવી પણ સંભાવનાઓ છે. બીજી તરફ ખેડૂતોને પણ ઘઉંના સારા ભાવ મળી શકે છે. ઘઉં આમ તો મુખ્ય પાક ગણાતો હોય છે, જોકે ઘઉંના ઉત્પાદન માટે વધુ પાણીની જરૂરિયાત હોય છે, ત્યારે આ વર્ષે સારું ગયેલું ચોમાસું ઘઉંના પાક માટે ખૂબ અનુકૂળ છે. રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં ઘઉંનું ખૂબ સારું વાવેતર થયું છે, જેથી ઘઉંનું ઉત્પાદન પણ પુષ્કળ થાય એવી ખેડૂતોને આશા છે. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.